ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક માતા પિતા થતા પતંગ રસિયાઓ માટે લાલબત્તી સમાન બનાવ સામે આવ્યો છે. વાત કરવાની છે પાલ વિસ્તારની. સુરતના અડાજણ પાલ રોડ પરના નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા એક માસૂમ પાંચમા માળની અગાસી ઉપરથી નીચે પતંગ ચગાવતા પડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું છે, જેને કારણે આ વિસ્તારમાં શોક નિકાલીમાં છવાઈ જવા પામી હતી. અડાજણ પાલ રોડ પર રહેતા અને એગ્રીકલ્ચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક હિરેન પટેલના એકને એક દીકરા સાથે ઉત્તરાયણ પહેલાં થયેલી દુર્ઘટનાએ ખરેખર માતા પિતાઓ માટે જાગૃત રહેવાનો સંદેશો આપી દીધો છે. પીડિત પિતા હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે તનય ધોરણ પહેલામાં અભ્યાસ કરે છે. નીલકંઠ એવન્યુના બાળ મિત્રો સાથે તે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરુવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીત કરતાં જ માતાએ પતંગ લાવી આપી હતી. બહેન અને બીજા બાળ મિત્રો સાથે જ હતા. તનય પટકાતા અચાનક બૂમાબૂમ અને ચિતિયારી પડતા લોકો ભેગા થઈ જવા પામ્યા હતા. પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી ઉપરથી એટલે કે લગભગ 60 કે 70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં ગંભીર ઇજા થવા પામી હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરાયો છે. પત્નીએ તો એમ જ છે કે તને હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે. મારું મન જ જાણે છે હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું, તે મૃતકના પિતાએ કહ્યું છે. આમ ઉત્તરાયણ પહેલાં થયેલી દુર્ઘટનાએ ખરેખર સુરતીઓ માતા પિતાઓ માટે જાગૃત રહેવાનો સંદેશો આપી દીધો છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાડા.